નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય આહારશાસ્ત્રમાં વિષય પ્રમાણે સૂચક કે જેમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 ગણીશું તો તેની રકમ છે કે કોઈ એક શહેરમાં બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડ વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી આપણને આપેલી છે. તે અહીંયા આપણે કોષ્ટકમાં દર્શાવેલી છે. તે પરથી 2011 ના વર્ષ એટલે 2011 છે અને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે આપણો ગણવાનો છે. તો અહીંયા પહેલી રીત આપણે અચલ આધારે ગણીશું. તો અચલ આધારે જવાબ મેળવવા માટેનું સૂત્ર શું હતું? સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. બરાબર, સૂચકાંકની ગણતરી કરીએ અચલ પ્રમાણે તો ચાલુ વર્ષની કિંમત 18 છે અને આધાર વર્ષ કરો તો આપણને 2011ની કિંમત મળશે. અહીંયા છેદમાં 18 × 100 એટલે અહીંયા જવાબ આવશે 100. પછી વર્ષ 2012માં ગણતરી કરીશું તો 18.5 છેદમાં આધાર વર્ષની કિંમત કેટલી છે? અહીંયા 18 છે, છેદમાં 18 × 100. તો એનો જવાબ આપશે 102.78. 102.78. પછી વર્ષ 2013માં ઘઉંની ચાલુ વર્ષની કિંમત કેટલી હતી? 18.90 અને આધાર વર્ષ 2011 એની કિંમત 18.9 છેદમાં 18 × 100 એટલે અહીંયા આવશે 105 જવાબ આવશે આપણે. પછી વર્ષ 2014માં ચાલુ વર્ષની કિંમત 19 અને આધાર વર્ષની કિંમત 18 × 100 તો અહીંયા જવાબ આવશે 105.56. છેલ્લા વર્ષે ઘઉંનો સૂચકાંક નહીં હતો કે છેલ્લા વર્ષમાં કિંમત કેટલી છે? 19.5 છેદમાં આધાર વર્ષની કિંમત, અહીંયા આધાર વર્ષની કિંમત છે 18 × 100 તો અહીંયા જવાબ આવશે 108.33. જે રીતે આપણે ઘઉં માટે જુદા જુદા વર્ષો સૂચકાંક શોધ્યો તેવી જ રીતે ચોખા માટે પણ જુદા જુદા વર્ષો સૂચકાંક શોધીશું. તો કે ચોખાનું 2011માં ચાલુ વર્ષ ભાવ હતો 30 અને આધાર વર્ષની કિંમત પણ કેટલી છે? 30 છે, છેદમાં 30 × 100 એટલે અહીંયા પણ જવાબ કેટલો આવશે? 100 આવશે. બીજા વર્ષની કિંમત કેટલી છે? 36 રૂપિયા અને આધાર વર્ષની કિંમત 30 × 100 અહીંયા જવાબ આવશે 120. આગળ વર્ષ 2013માં ચોખાની કિંમત 38 રૂપિયા અને આધાર વર્ષ 2011ની કિંમત 30 રૂપિયા છે, જેમાં 30 × 100 અહીંયા જવાબ આવશે 126.67. એ જ રીતે 2014માં ચાલુ વર્ષની કિંમત
38 રૂપિયા અને 18 વર્ષની ઉંમર 30 છેદમાં 30 ગુણ્યા 100 અહીંયા જવાબ આવશે 126.67 પછી વર્ષ 2015 માં ચૂકવાની કિંમત એટલે કે ચાર વર્ષની કિંમત 39 રૂપિયા છેદમાં 18 વર્ષની કિંમત 30 રૂપિયા છે 39 છેદમાં 30 ગુણ્યા 100 અહીંયા જવાબ આવશે 130 તેવી જ રીતે તમે ખાનો સંદર્ભ આપો દીધું તો આ ચાર વર્ષ 2011 માં ચાર વર્ષની કિંમત 30 રૂપિયા અને 18 વર્ષની કિંમતમાં 30 છે 30માં 30 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 100 પછી વર્ષ 2012 માં ખાંડની કિંમત કેટલી છે 31 રૂપિયા અને 18 વર્ષની કિંમત છે 30 પછી માં 30 ગુણ્યા 100 તો જવાબ આપશે 3.33 પછી વર્ષ 2013 માં ખાંડની કિંમત 4 વર્ષની એટલે 32 રૂપિયા છે માં 18 વર્ષની કિંમત 30 છેદમાં 30 ગુણ્યા 100 અહીંયા જવાબ આપશે 106.67 પછી વર્ષ 2014 માં ચોખાની ખાંડની કિંમત કેટલી છે 34 અને 18 વર્ષની કિંમત 30 34 ભાગ્યા 30 ગુણ્યા 100 અહીંયા જવાબ આવશે 13.33 વર્ષ 2015 માં ખાંડની 4 વર્ષની કિંમત 36 રૂપિયા છે અને 18 વર્ષની કિંમત 30 તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 અહીંયા જવાબ આવશે 120 બરાબર આપણે કહ્યું છે શું કે સામાન્ય સૂચકમાં શોધવાનું છે કે જે અગાઉ આપણે વિડીયોમાં જે કહેલા છે કે સામાન્ય સૂચકાંક એટલે શું કે જે રીતે મધ્યક શોધે છે એવી જ રીતે સામાન્ય સૂચકાંક શોધવાનું છે સામાન્ય સૂચકનું સૂત્ર શું છે કે સૂચકાંકનો કુલ સરવાળો છેદમાં વસ્તુઓની સંખ્યા તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું કે દરેક વર્ષમાં વસ્તુના આવેલા સૂચકાંકનો સરવાળો કરીશું તો 2011 માં ત્રણેય વસ્તુનું સૂચકાંક કેટલો આવ્યો 100 અને 100 તો ત્રણેયનો સરવાળો કેટલો થશે અહીંયા 300 બરાબર પછી વર્ષ 2012 એમાં ત્રણેય વર્ષના જે સૂચકાંક છે એનો સરવાળો કરવાનો તો એનો શું સરવાળો આવશે 328.11 પછી વર્ષ 2013 એમાં દરેક વસ્તુનો સૂચકાંક કેવો છે એ સરવાળો બદલવાનો 105 126 106 તેનો સરવાળો થાય છે 338.34 338.34 થશે બરાબર પછી વર્ષ 2014 માં ત્રણેય વસ્તુના જે સૂચકાંક તેનો સરવાળો કરીશું તેનો સરવાળો થશે 345 થશે અને વર્ષ 2015 માં ત્રણેયનો સૂચકાંક થાય છે 358.33 સરવાળો આપણને આવી ગયો છે તો છેલ્લે સામાન્ય સૂચકાંક સૂત્ર જે રીતે મધ્ય શોધતા હતા એવી જ રીતે દરેક સૂચકાંકનો સરવાળો છેદમાં વસ્તુઓની સંખ્યા એટલે જે વસ્તુઓની સંખ્યા 3 છે એટલે છેદમાં 3 મૂકેલા છે તો દરેક વસ્તુ શું કરીશું સરવાળાને 3 વડે ભાગી કાઢીશું બરાબર ભાગાકારમાં તમારે જે જવાબ આવે એ લખવા પછી 338.34 છેદમાં 3
345 की मात्रा और 355 की केंद्रीय सेल में त्रंत्र तो अपना कई रीते संयोग पता लगा तो जरा को प्रवाह के दरेक वस्तु मां देनो वर्ष प्रमाण सूचका शोधवा पछि दरेक वर्ष में जो वस्तु सूचता का सरळो करी दियो अंचले सर्वाधिक वस्तु संख्या वडे बढ़ी ना बरोबर અહીંયા જે સરવાળો આવે છે એનો તમે પ્રમાણે ભાઈ જે જવાબ આવે લખવા આપણે અહીંયા કઈ રીતે ગણ્યું અચલ આધાર રીતે દાખલો ગણ્યો છે તો તમારે આમાં બીજી રીત છે પરંપરિક આધારની રીત તે પ્રમાણે તમારે આખો દાખલો જાતે ઘરેથી ગણવાનો છે